ગણપતિની પ્રતિમાનું નિઃશુલ્ક વિતરણ સુરતના કોઝવી રોડ પર આવેલી જમના પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ ટીકાદાર નામના યુવકે નિઃશુલ્ક ગણેશની પ્રતિમાનું વિતરણ કર્યું હતું. દિનેશ ટીકાદારે જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ ઠેર ઠેર ગણપતિની પ્રતિમાઓનું સ્થાપના થઈ રહ્યું છે, ત્યારે મેં આ વખતે ગણપતિની પ્રતિમા નિઃશુલ્ક આપવાનું આયોજન કર્યું છે. 300 ગણેશ પંડાલમાં અમારે ગણપતિની પ્રતિમાઓ લાગશે. આ પ્રતિમાઓ 2 ફૂટ ઊંચાઈ ધરાવે છે. જરૂરિયાતમંદોને સહાય કરવા અભિયાન દિનેશ ટીકાદારે જણાવ્યું હતું કે અમે આ પ્રતિમાઓને નિઃશુલ્ક એટલે આપીએ છીએ, કારણ કે એક તો સરકારની ગાઈડલાઈન મુજબ 2 ફૂટની પ્રતિમાઓનું સ્થાપના થાય અને ભક્તિભાવપૂર્વક તેનું પૂજન અર્ચન થાય તે માટે આ પ્રતિમા નિઃશુલ્ક આપ્યા બાદ ગણેશ પંડાલમાં જે બચત થાય તે બચત જરૂરિયાતમંદો પાછળ વાપરવાનો અમે આહ્વાન કરીએ છીએ. આ જરૂરિયાત માટે વિધવાઓ, ગરીબો હોય, અનાથ હોય અથવા કોઈ તેજસ્વી યુવક ભણવા માટે આગળ વધવા માંગતો હોય તો તેના પાછળ પણ લોકોએ આ બચતના ખર્ચ કરી શકે છે. જી, મારું નામ દિનેશ જીકાદરા છે. જી, આજે એક નવો કોન્સેપ્ટ આપણે લાવ્યા છીએ કે ગણપતિ સુરતની અંદર આપણે એવું થાય કે દર વખતે મોટા મોટા ગણપતિ લાવવા, વધુમાં વધુ પૈસા વાપરવા, ના તહેવાર ઉજવવો જોઈએ. અને એ ઉજવવા માટે જ આ મેં આયોજન કરેલું છે કે નાના ગણપતિ લાવીએ, ઓછો ખર્ચો કરીએ અને જે પૈસા બચે એ પૈસાથી આપણા પરિવારમાં, આપણા સગા સંબંધીમાં, સોસાયટીમાં અથવા આપણી આસપાસમાં કોઈ એવા ભૂખ્યા હોય એમને ભોજન કરાવીએ, અથવા કોઈ તેજસ્વી બાળક હોય ભણવામાં તો એમની ફી ભરી અને આ પર્વની ઉજવણી કરવી જોઈએ, નહીં કે મોટી મોટી મૂર્તિઓથી. 100 જેવા મંડપની અંદર મૂર્તિ મૂકેલી છે અને 150 જેવા ઘરની અંદર પણ આ મૂર્તિઓ મૂકેલી છે. સુરતની જનતાને એટલો જ સંદેશો આપવો છે કે સુરત હંમેશા આપણો આગળ રહ્યું છે. સુરત ગમે એવી મહામારી આવે તો પણ જલ્દીથી ઊભું થઈ જાય છે, પણ આ ગણેશજીનો તહેવાર છે એની અંદર આપણે મોટી મોટી પ્રતિમા લાવવામાં ઘણો બધો ખર્ચો કરીએ છીએ અને પછી વિસર્જન બાદ જે કૃત્રિમ તળાવની અંદર અને એ મૂર્તિની અંદર જે થાય છે એ બહુ દુઃખદ ઘટનાઓ થાય છે ફોટો વિડીયો જોવાથી. એટલે વધુમાં વધુ નાની મૂર્તિઓ લાવીએ, પૈસા બચાવી અને એ પૈસાનો સેવા કેવી પ્રવૃત્તિમાં ઉપયોગ કરીએ એવો મારો સંદેશો છે.